હલો હર્ષ સંઘવીનો પીએ વાત કરું છું મારા મિત્રની જીએસઆરટીસીમાં બદલી કરવાની છે તો કંઈક મેળ કરો આવો ફોન કર્યો હતો ત્રીસ વર્ષના એક વ્યક્તિએ જે ખરેખર હર્ષ સંઘવીનો અંગત સચિવ નથી અને સચિવ નથી છતાં પણ એને ફોન કરી દીધો ભલે અંગત સચિવ ન હોય પણ એ ગુજરાતી તો છે ને આવા જ લોકો પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રીને ત્યાંથી વાત કરું છું એવી રીતના કાંડ કરી અને ગુજરાતની ગરિમાને કોરી ખાઈ રહ્યા છે ફોન કર્યા પછી શું થયું ચાલો જાણ્યું શું થયું નમસ્કાર જમાવટ સાથે હું સમીર ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાલાલા તાલુકાના ઉમરેઠીમાં રહેતા ત્રીસ વર્ષના જગદીશ નંદાણીયાની ધરપકડ કરી છે કારણ કે તેણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ફોન કર્યો હતો તમને એવું થશે કે યાર જીએસઆરટીસી માં ફોન કર્યો હોય તો એમાં થોડી પોલીસ ફરિયાદ કરી દેવાની હોય પણ આખી વાત સાંભળો કે થયું શું હતું તો વાત કંઈક એમ હતી કે વેરાડ જી વેરાવળનું જીએસઆરટીસી ડિપો છે એમના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જગદીશ નંદાણીયાએ ટ્રુ કોલર એપ્લિકેશનમાં એક પ્રોફાઇલ બનાવી જેમાં પી ઓફ સંઘવી લખવામાં આવ્યું હર્ષ ફોટો પણ પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યો જેના આધારે એક મહિના પહેલાં વેરાવળ ડીપોને એટલે કે ડીપોના જે મેનેજર છે એમને ફોન કરવામાં આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે હું દત્તાજી વાત કરું છું હર્ષ પર્સનલ આસિસ્ટન્ટ બોલું છું તમારા ડીપોમાં ગોપાલ બારડ કામ કરે છે ને તમને તમારે એમને એસીવાળી બસમાં ટ્રાન્સફર કરી દેવાની છે ફોન કરેલા વ્યક્તિએ કહ્યું હતું કે હર્ષ સંઘવી ઈચ્છી રહ્યા છે કે કંડક્ટરની એસી બસમાં બદલી કરી દેવામાં આવે ડીપો મેનેજરે મનમાં વિચાર્યું હશે કે મંત્રી હોય તો મારે શું એ કહે મારે થોડી ત્યાં ટ્રાન્સફર કરી દેવાની હોય ડિપો મેનેજરે તો વ્યક્તિની ટ્રાન્સફર પણ ન કરી અને દસ દિવસ પછી ખબર નહીં ફોન ઉપર ફોન આવવા લાગ્યા એ જ નંબર પરથી પણ સતત ફોન આવવા લાગ્યા તો પછી અંતે મેનેજરે ફોન ઉઠાવી લીધો સામેવાળા વ્યક્તિએ કહ્યું કે મારો ફોન કેમ તમે નથી ઉપાડતા હજુ સુધી તમે ટ્રાન્સફર કેમ નથી કરી ટ્રાન્સફર કરો ફટાફટ બાકી તમારા ઉપરના અધિકારીને કહી દઈશ ને તો તમને વલસાડ મોકલી દેવામાં આવશે ઘરબાર વગરના કરી દેવામાં આવશે મેનેજર નીકળ્યા અને ધમકીથી ડર્યા નહીં ડીપો મેનેજરે દેશના આદર્શ સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા ત્યાં જઈ અને ફરિયાદ કરી દીધી કે મારી સાથે આવું આવું થયું હતું ને આ નંબરથી મને ફોન આવ્યા હતા અને આવી રીતના મને ટ્રાન્સફરનું કહ્યું હતું અને મેં ટ્રાન્સફરની ના પાડી તો પછી મને ધમકી આપી છે પોલીસે અંતે એ વ્યક્તિને ઉઠાવી લીધો છે અને સામે આવ્યું છે કે આ જગદીશ નંદાણિયા છે પોલીસના કહ્યા મુજબ જગદીશ નંદાણીયાએ બે વ્યક્તિની બદલી માટે ધમકી આપી હતી જગદીશે તેમના બંને મિત્રોને મનપસંદ જગ્યા પર પોસ્ટિંગ માટે આવો રીતના કાંડ કર્યો હતો એવું નથી કે જગદીશ નંદાણીયાએ ખાલી વેરાવળ બસ ડીપોમાં જ ફોન કર્યો હોય તેણે બીજા પણ વિસ્તારના ફોન ડીપોમાં ફોન કરી અને કહી દીધું હતું કે જ્યાં તેમના બંને મિત્રોને ટ્રાન્સફર કરવાનું હતું પોલીસે પણ ગજબ રીતના આ બંને લોકોને પકડ્યા છે અને જગદીશ નંદાણીયાને પણ પકડ્યો છે જગદીશ નંદાણીયાનો જે નંબર છે સર્વેલન્સમાં નાખી દેવામાં આવ્યો હતો અને ફોનની ડિટેલ મેળવવામાં આવી હતી જગદીશ નંદાણીયાને આઈપીસી એકસો અંતર્ગત પકડવામાં આવ્યો છે જાહેર એ છે કે હર્ષ સંઘવી ગુજરાતમાં ગૃહ રાજ્ય મંત્રી છે તેમના પદનું નામ લઈ અને કોઈ આવી રીતના કરે તો પછી પોલીસ આવી રીતના કેમ ચલાવી લે જો કે અગાઉ પણ કિરણ પટેલ જેવા ગુજરાતીઓએ આવી રીતના ખોટી ઓળખાણો આપી અને ગુજરાતનું નામ ભારતમાં ડૂબાડ્યું છે આવું કરતાં લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તમારું શું કહેવું છે થવી જોઈએ કે ન થવી જોઈએ પણ સૌથી મહત્ત્વની વાત અત્યારે એ છે કે આ સામાન્ય માણસના મગજની અંદર એક આ ઘર કરી ગયું છે કે વહીવટ વગર કંઈ ચાલતું નથી વહીવટવાળો માણસે માણસ વચ્ચે જોઈએ જ અને જો એ કે તો જ થઈ રહ્યું છે અને આ બધે જ થઈ રહ્યું છે આ સામાન્ય ઘટના થઈ રહી છે ધન્યવાદ